ના પુષ્પકળીમાં આપનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો અર્જુનના શ્રેષ્ઠ ધનુર્ધર હતો એ આપ જાણો છો કે અર્જુન કરતાં શ્રેષ્ઠ બાણાવળી ત્યારે કોઈ ન હતું આવી રીતે અર્જુનને સફળતા કેમ મળી હશે તો અર્જુન જ્યારે નાનો હતો અને દ્રોણ ગુરુ તેમને ધનુર્વિદ્યા શીખવતા ત્યારે અર્જુનને એક પ્રશ્ન થયો કે હું જ્યારે રાત્રે જમું છું ત્યારે કોળીઓ તો અંધારામાં પણ મોંમાં જ જાય છે તો રાત્રે ધનુર્વિદ્યાની પ્રેક્ટિસ એટલે કે મહેનત કેમ ન કરી શકાય અને અર્જુન રાત્રે પણ ધનુર્વિદ્યા શીખવા માટે કામ કરે છે મિત્રો આપણે તો ખૂબ જ ટૂંકા રસ્તે સફળતા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યારે અર્જુન રાત્રે પણ પ્રેક્ટિસ કરી અને ચકલીની આંખ અને મત્સ્યવેદ કરે છે આપ જાણતા હશો કે દ્રૌપદીને સ્વયંવરમાં જીતવા માટે પાણીની અંદર ફરતી માછલીની આંખ વેધવાનું શરત રાખેલી હતી અને આ મત્સ્યવેદ અર્જુન કરી શકે છે પણ આપણે મહેનત ન કરતા ટૂંકા રસ્તે સફળતા મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ તો સફળતા એ આવી કોઈ રસ્તામાં પડેલી ચીજ નથી કે કોઈ પણ વ્યક્તિ તેને લઈ શકે સફળતા મેળવવા માટે આકાશની ઉડાન ભરવી પડે અને સફળતા એ પરિશ્રમનું બીજું પાસું છે એટલે કે સફળતા અને પરિશ્રમ એક સિક્કાની બે બાજુ છે સફળતા હોય ત્યાં પરિશ્રમ અને પરિશ્રમ હોય ત્યાં સફળતા હોય તો આપ પણ સફળતા મેળવવા માટે પરિશ્રમને બીજી બાજુને પસંદ કરો અસ્તુ